હાલ શહેરમાં કોન્ક્રીટના જંગલો વધી ગયા છે ત્યારે વૃક્ષારોપણ અંગે લોકોને જાગૃત કરવા માહેશ્વરી આંત્રપ્રિન્યોર યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા અભિયાન હાથ ધરાયું હતું. વિશ્વવિભી રોડ પરના સીબી પટેલ હેલ્થ ક્લબની બાજુમાં પેવેલિયન રેસ્ટોરન્ટ સ્પાઇસના ઉદઘાટન પ્રસંગે તેના ઓનર ઉમેશ પાવસિયાએ ઉદઘાટનમાં કોઈ પણ સેલિબ્રિટીને બોલાવવાના બદલે અનાથ આશ્રમના બાળકોને ઉદઘાટન માટે બોલાવી શુભારંભ કરાવતા અનાથ આશ્રમના બાળકોમાં ખૂબ જ ખુશી વ્યાપી જવા પામી હતી, જેમાં કતારગામ અનાથ આશ્રમ તથા દીનદયાળ અનાથ આશ્રમના નાનાથી માંડીને મોટા સુધીના અનાથ બાળકોએ આનંદ કિલ્લોલ કર્યો હતો અને બાદમાં રેસ્ટોરન્ટમાં ભોજન લીધું હતું. તે સમયે આ બધા બાળકોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. ઉમેશ રામજીભાઈ પાવસિયા. ઉમેશભાઈ, અહીંયા જે અનાથ આશ્રમના બાળકો અહીંયા ખૂબ જ નાચગાન કરી રહ્યા, ખુશીના માહોલ, શું છે આજનું આયોજન? એકચ્યુઅલી આ છે ને, આપણે રેસ્ટોરન્ટ બનાવેલું છે, જેમ પેવેલિયન રેસ્ટોરન્ટ છે, અને હંમેશાની જેમ મારો એ જ વિચાર હતો કે આપણે અનાથ આશ્રમના બાળકોને સૌથી પહેલાં પ્રથમ કે આપણે એને જમાડીએ અને પછી પબ્લિક માટે આપણે ઓપન કરીએ. એટલે કતારગામ અનાથ આશ્રમ અને દીનદયાળ વેસુમાં જે અનાથ આશ્રમ છે એના બાળકોને આપણે બોલાવ્યા, એના માટે રમત ગમતનું આયોજન કર્યું છે, જમવાનું આયોજન કર્યું છે. એ લોકો અત્યારે આટલું બધું એન્જોય કરે છે. એટલે આપણો એક પેલો ભાવ એ છે કે જે સામાજિક કાર્ય કહેવાય કે આજે જે જેના માવતરથી વંચિત છે, તો આપણે એક એમના એક ભાઈ તરીકે, એક એમના વડીલ તરીકે આપણે એમને જમાડીએ, એમને જે કંઈ બી એન્જોયમેન્ટ થતું હોય, કે આજે ઘણા કેમ છોકરાઓને મા બાપ બહાર લઈ જાય હરવા ફરવા, તો આપણો એવો વિચાર હતો કે આપણે સૌથી પ્રથમ એ લોકોને આપીએ, એ લોકોને જે જમવાનું છે એન્જોયમેન્ટ કરાવીએ, એમના માટે ગિફ્ટો લાવેલા છીએ. એટલે એક સારું કાર્યના ભાવથી આપણે આજે એ લોકોને બોલાવેલા છે એમ, અને પછી આપણે પબ્લિક માટે રેસ્ટોરન્ટ ઓપન કરીશું. આમ વિશ્વવિઆઈપી રોડ પરના સીબી પટેલ હેલ્થ ક્લબની બાજુમાં પેવેલિયન રેસ્ટોરન્ટનો શુભારંભ થતાં સ્વાદમય સુરતીજનોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. બ્યુરો રિપોર્ટ, LK7 ન્યૂઝ, સુરત.